રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં કનૈયા ચોક પાસે સ્કૂટર પર સવાર દંપતીને રિક્ષા ચાલકે ઠોકર મારી હતી આથી દંપતી રોડ પર પટકાયો હતો જો કે પાછળ આવતા ટ્રેક્ટરની ટ્રોલીનો તોતિંગ વીલ ફરી વળતા પત્નીનો મોઢો છંડાઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રાજકોટમાં ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે ગત તારીખ 3 માર્ચના રોજ સવારના સાડા સાત વાગ્યે હું મારી પત્ની નેહા સાથે પ્લેઝર પર બેસી રૈયા રોડ મારા કાકાના દીકરા સચિનભાઈની દીકરી નેન્સી અંતિમ ક્રિયામાં જવા માટે નીકળ્યા હતા ત્યારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં કનૈયા ચોકથી આગળ અમર સેલ્સ એજન્સી નામની દુકાન પાસે પહોંચતા એક ઓટો રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતા અમે બંને પતિ પત્ની રોડ પર પડી ગયા હતા ત્યારે પાછળથી એક ટ્રેક્ટર ટ્રોલીનો વ્હીલ મારી પત્નીના મોઢા પર ફરી વળ્યો હતો મારી પત્નીના મોઢાની ડાબી બાજુની આંખ કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી મારી પત્નીને લોહી નીકળતું હોય જેને કારણે તેમને તાત્કાલિક અસરથી રિક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અહીં પ્રાથમિક સારવાર કરાવી એકસો આઠ મારફત વધુ સારવાર અર્થે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેમની તબિયત ગંભીર બનતા મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવી છે